ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે માલા રૂપક બને છે ઉત્પ્રેક્ષા જાણે રાખી શકે સા શબ્દ હોય તો ઉત્પ્રેક્ષા વ્યતિરેક તો કે વધારે પડતી સરખામણી સરખામણી ના હોય ને વધારે પડતું હોય તો અતિશયોક્તિ થઈ જાય વ્યતિરેક વધારે પડતી સરખામણી અનન્વય તો કે માં તે શ્લેષ એક શબ્દના બે મતલબ તો કે શ્લેષ વ્યાજ સ્તુતિ વખાણમાં નિંદા વ્યાજોક્તિ નિંદામાં વખાણ સજીવ પણ નિર્જીવ વસ્તુને સજીવ હોવાનો ડોંગ કરાવે દ્રષ્ટાંત કે ઉદાહરણ આપીને સમજાવે અતિશયોક્તિ ખૂબ વધારે પડતી વાત કરી હોય સરખામણી હોય નહીં સરખામણી ન હોય તો અતિશયોક્તિ સરખામણી હોય તો એને કહેવાય પછી વ્યતિરે હકીકત નું વિશેષ હકીકત દ્વારા સમર્થન કરવામાં આવ્યું હોય વિરોધાભાસ વાક્ય જોઈને ખબર પડી જાય વિરોધ હોય અભ્યુતિમાં તો કે છુપાવવામાં આવે છે ઉપમેયને નિષેધ એટલે કે નકારવાચક શબ્દ જોવા મળે અન્યોક્તિ અલંકાર તો કે એમાં કહેવતો હોય અને સ્વભાવ ઉક્તિ અલંકાર સ્વભાવ જેવી વાત હોય એવી બેઠે બેઠું વર્ણન કર્યું હોય તો એને કહેવાય અલંકાર અબ તક આગે હવે શું કે છે સંદેહ અલંકાર કેવું તો કે સ સંદેહ અલંકાર સંદેહ સંદેહ એટલે શંકા સંદેહ એટલે શું થાય તો કે શંકા બસ આના ઉપરથી યાદ રાખવાનું છે સંદેહ સંદેહ એટલે શંકા જ્યારે ઉપમેય જાણે ઉપમાન હોય તેવી સંશય એટલે કે શંકા થતી હોય ત્યારે એ સસંદેહ અલંકાર કહેવાય આપણે કહેતા શું સંદેહ કરો છો શંકા કરો છો જ્યારે ઉપમેય જાણે ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા થતી હોય ત્યારે સસંદેહ અલંકાર બને છે ભ્રાંતિમાન અલંકાર ભ્રાંતિ એટલે ભ્રમ ભ્રાંતિ એટલે શું થાય ભ્રમ ઓકે કંઈક વસ્તુ હોવાનો ભ્રમ ઘણી વખતે આપણને એવું થતું હોય ઓકે કે આપણે હાયલા લેજો તો એને આપણને એમ થાય કે ભાઈ એક સિક્કો પડ્યો છે પછી આપણે આમ ઉપાડીએ ને તો ઓલું થમ્સઅપ ને કે ઢાંકણું એવું પડ્યું હાથમાં આવે ઘણી વખત થતું હોય તો એ ભ્રાંતિ ભ્રમ છે આપણને લાગે કે છે પણ ખરેખર એ વસ્તુ બીજી હોય ઘણી વખત આપણે આમ કઈક હાલલા જતા હોય હાથમાં દોડું કે પગમાં કઈ આવે તો આપણને બીક લાગે સાપ છે તો ભ્રમ છે સાપ છે ને છે દોરડું જ પણ આપણને એવું ભ્રમ થાય એટલે ભ્રાંતિ જયારે એક વસ્તુના સ્થાને અમુક સરખાપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે તો એ ભ્રાંતિ માન અલંકાર કહેવાય સરખા લીધે આપણને એવું થાય ત્યાં ઉંદર એવું છે આપણને લાગે એ દોરડી હાથમાં આવે તો આપણને સાપ જ બીક લાગે અંધારામ સાપ છે તો જ્યારે એક વસ્તુના સ્થાને અમુક સરખા કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે તો એ ભ્રાંતિમાન અલંકાર બને છે સહોક્તિ અલંકાર કેવું સહોક્તિ અલંકાર સ સ સાથે જોડે ને જેવા શબ્દો સાથે બીજું વાક્ય જોડાયેલું હોય હંમેશા એક સાથે ઘટના કઈક બીજી સાથે થતી હોય એમ કે મામા આવશે મામી જોડે આવશે તો એ મામાની સાથે મામી આવી છે ઓકે તો એ સાથે જોડે ને જેવા શબ્દો સાથે વાક્ય વાક્ય જોડાયેલું હોય હોય બે સ સહ સાથે જોડે જોડાયેલા હોય તો એને શું કહેવાય સહોક્તિ ઓકે સેટિંગ કરવાનું છે સહયોક્તિમાં સ સ સહ સાથે જોડે ને જેવા શબ્દો બે વાક્ય જોડાયેલા હોય તો એ બનશે સહયોગતિ વિનોક્તિ વિનોક્તિમાં વિના શબ્દો જોવા મળશે શું મળશે વિના ગોળ વિના મોડો કંસાર મા વિના સોનો સંસાર વિના શબ્દ દેખાય તો તે વિનોક્તિ અલંકાર બનશે શું બનશે વિનોક્તિ અને વિષમ અલંકાર સમ એટલે સરખું વિષમ એટલે સરખું ના હોય જ્યારે બે વસ્તુની સરખામણી શક્ય ન હોય ત્યારે વાક્યમાં તે ઓકે વિષમ અલંકાર બને છે બે વખત ક્યાં આવેલું હશે આપણે કહેતા ક્યાં રાધા ભોજ ને ક્યાં ગંગુતેલી તો બે વખત ક્યાં ક્યાં આવે તો એ શું બને છે તો વિષમ અલંકાર બને છે કાંઈ કાઢી લેવા જેવું છે નહીં જે નામ છે એ જ એની ઓળખાણ છે સંદેહ સસંદેહ મતલબ કે જ્યારે ઉપમેય અને ઉપમાન સાથે ઉપમેય એ ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા અથવા તો સંદેહ કરવાની હોય ત્યારે સસંદેહ અલંકાર બને છે ભ્રાંતિ એટલે ભ્રમ જ્યારે એક વસ્તુના સ્થાને અમુક સરખાપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે છે ત્યારે શું બને છે ભ્રાંતિમાન અલંકાર બને છે સહક્તિ અલંકાર સ સહ સાથે જોડે ને જેવા શબ્દો સાથે બીજું વાક્ય જોડાયેલું હોય છે કે ત્યારે સહયોગ અલંકાર બને છે વિનોક્તિ અલંકાર વાક્યમાં વિના શબ્દ હોય ત્યારે વિનોક્તિ અલંકાર બને છે વિષમ અલંકાર જ્યારે બે વસ્તુઓની સરખામણી શક્ય ન હોય ત્યારે વાક્યમાં બે વખત ક્યાં આવેલું હશે તો આ પાંચે પાંચની ઓળખ છે સર એટલે કે ઉપમેયને ઉપમાન ઉપમેય જાણે ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા થતી હોય ભ્રાંતિમાન જ્યારે એક વસ્તુના સ્થાને અમુક સરખાપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે છે એટલે ભ્રાંતિ સહ યોક્તિ સહક્તિ એટલે એક ઘટના સાથે બીજી ઘટના થઈ હશે સહ સહ કે જોડે સાથે એવા શબ્દો જોવા મળશે વિનોક્તિમાં વિના શબ્દ જોવા મળશે અને વિષમમાં તો કે ભાઈ જ્યારે બે વસ્તુની સરખામણી શક્ય ન હોય અથવા તો બે વખત ક્યાં ક્યાં વાક્યમાં જોવા મળે ત્યારે વિષમ અલંકાર બને છે જોઈએ જો સસંદેહ અલંકાર જ્યારે ઉપમેય જાણે ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા થતી હોય ત્યારે તેને સસંદેહ અલંકાર કહે છે જ્યારે ઉપમેય જાણે ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા થતી હોય ત્યારે તેને સસંધેહ અલંકાર કહે છે ઓળખવા માટે વાક્યમાં પ્રશ્નાર્થ હશે અને વાક્યની વચ્ચે કે હશે એની ઓળખાણ માં છેલ્લે પ્રશ્નાર્થ હશે તો કે કે હશે અને પ્રશ્નાર્થ હોય ત્યારે બને છે જેમ કે આ તો જમાય છે કે દેવ આ તો છે કે દેવ અમારી દીકરીને હથળીમાં લઈને તો આ તો જમાય છે કે દેવ સંધે કે શંકા કેરી જમાય છે કે દેવ શંકા થઈ છે એટલે એને કહેશું સંદેહ ઓળખવા માટે કે અને પ્રશ્નાર્થ આ તમારું પેટ છે કે પટારું કે તમારું પેટ છે કે પટારું કે અને પ્રશ્નાર્થ શંકા આ તે ઝાકળ છે કે મોતીના દાણા કે અને પ્રશ્નાર્થ ઝાકળ છે કે મોતીના દાણા શંકા કરી સંદેહ આ મુખ છે કે ચંદ્ર છે કે અને પ્રશ્નાર્થ છે આ મુખ છે કે ચંદ્ર શંકા કરી સંદેહ સસંદેહ આ માણસ છે કે કમ્પ્યુટર આ માણસ છે કે કમ્પ્યુટર મારા આમાં હું જોઉં તો શું કે છે કે ને પ્રશ્ન તો એને આપણે કહીશું સસંદેહ તે છોકરો છે કે મશીન કે પ્રશ્ન આટલું કામ કરે છે મશીન થાકી જાય કે આ થાકતો જ નથી કે એટલું વાંચે છે ચલો તો આને શું કહેવાય સસંદેહ જ્યારે ઉપમેય જાણે ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા થતી હોય ત્યારે તેને સસંદે અલંકાર કહે છે ઓળખવા માટે વાક્ય પ્રશ્નાર્થ હશે અને વાક્યની વચ્ચે કે હશે કે પ્રશ્નાર્થ અને કે કે હોય તો આપણને જોઈને ખબર પડી જશે કે એ સસંદે અલંકાર છે પછી જે ભ્રાંતિમાન અલંકાર ભ્રાંતિ એટલે કે ભ્રમ થાય આપણને સેમ વસ્તુ લાગતી હોય એના જેવું ફીલિંગ આવે જ્યારે એક વસ્તુના સ્થાને અમુક સરખાપણાના એટલે કે સાદશ્યપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે ત્યારે ભ્રાંતિમાન અલંકાર કહેવાય છે એક વસ્તુના જેવું બીજી વસ્તુ આપણે માની લઈએ ખરેખર હોય નહીં પણ માની લઈએ તો એ શું કહેવાય ભ્રાંતિમાન બને છે મનીષ પેન માની પેન્સિલથી લખવા માંડ્યો મનીષ પેન માની પેન્સિલથી લખવા માંડ્યો તો પેન્સિલ ને પેન મોટા ભાગે સેમ જ હોય છે તો એ શું કહેવાય ભ્રાંતિ મનીષ પેન માની પેન્સિલથી લખવા માંડ્યો અંધારામાં પડેલા દોરડાને ને અજગર ગણી કિશન ડરી ગયો અંધારામાં પડેલ અજગર દોરડાને ને અજગર ગણી અને કિશન ડરી ગયો લાલ ચણોઠીના ઢગલાને અંગારા માની નાનું બાળક એને પ્રજવલિત કરવા ફૂંક મારે છે તો આ જે લાલ ચણોઠીના ઢગલો છે એને શું માની લીધું અંગારા ઓકે સરખો ભાવ હોય આ ભમરો તારા મુખને ફૂલ માને છે ફૂલ જેવું એને લાગે છે ભમરાની બુદ્ધિ ફરી જે લાગે કે પી ગયે લાગે છે આ ભમરો તારા મુખને ફૂલ માને છે પાત્રમાં પડેલ ચંદ્રના કિરણોને દૂધ માની બિલાડી ચાટે છે પાત્રમાં ચંદ્રના કિરણો પડે એટલે એને એમ ધોળું દેખાય દૂધ છે એ માની અને બિલાડી ચાટે છે એક વસ્તુના સ્થાને અમુક સરખાપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે ત્યારે ભ્રાંતિમાન આવું કે ભ્રમ થાય એ ભ્રમ ઉપરથી શબ્દ છે ભ્રાંતિમાન અલંકાર કહેવાય છે ભ્રમ થાય ભ્રમ ઉપરથી શબ્દ છે ભ્રાંતિમાન અલંકાર શું કહેવા માંગે છે એક વસ્તુના સ્થાને અમુક સરખાકારના સરખાપણાના કારણે બીજી વસ્તુ

મામા આવ્યા અને સાથે આવ્યા મામી તો સાથે મામી આવ્યા તે આવશે ને ચાલ લાવશે તે આવશે ને ચા લાવશે તો એ આવશે તો તો સાથે સાથે બીજી થશે થશે શું કે ચા લાવશે જો તેણી આવશે તો સાથે નાસ્તો લઈને આવશે જો તેણી આવશે તો સાથે નાસ્તો લઈને જ આવશે ચૂલામાંથી ધુમાડો નીકળ્યો હતો ને બ્રાહ્મણના મુખમાંથી શ્લોક નીકળતા હતા ચૂલામાંથી ધુમાડો નીકળતો હતો ને બીજું વાક્ય જોડાય છે બ્રાહ્મણના મુખમાંથી શ્લોક નીકળતા હતા સિદ્ધરાજ યુદ્ધ કરવા ચાલ્યા તે સાથે સાથે શત્રુઓના વૈભવ પણ ચાલવા લાગ્યા તો વાક્યમાં તમને સ જોડે ને આ વગેરે શબ્દ જોવા મળે અને બે વાક્ય જોડાતા હોય છે તો કે મામા આવ્યા અને સાથે મામી આવ્યા એટલે બે વસ્તુ સાથે જોડાય છે વાક્યમાં સ છે સાથે છે ને છે આવા શબ્દ આપણને જોવા મળે તો આપણે એને સહયોગ અલંકાર કહેશું સ સ સાથે જોડે ને જેવા વાચક શબ્દો થી બીજું વાક્ય જોડાયેલું હોય તેવા અલંકારને આપણે સહક્તિ અલંકાર કહીશું ઓકે ટૂંકમાં એક વાક્ય પછી ઉપરના શબ્દો સાથે બીજું વાક્ય જોડાયેલું હોય ઓકે બે વાક્ય જોડાય શબ્દ કયા છે સ સ સાથે જોડે ને વગેરે શબ્દ આપણને જોવા મળશે તો એ બનશે સહોક્તિ અલંકાર પછી છે વિનોક્તિ અલંકાર વિનોક્તિમાં વિના હોય જ્યારે એક વિના બીજી સારું છે ખરાબ છે જ્યારે એક વીણા ઓકે બીજી સારું ઓકે કે ખરાબ અશોભનીય કે શોભનીય તેવું દર્શાવવા માટે ત્યારે આ અલંકાર બને છે જ્યારે એક વિના બીજી સારું કે ખરાબ અશોભનીય શોભનીય તેવું દર્શાવવા માટે આ અલંકાર વપરાય છે ટૂંક વાક્ય સાવ સીધી ભાષામાં કહીએ તો વાક્યમાં વિના શબ્દ દેખાય ને તો તે એ વિનોક્તિ અલંકાર બનશે શું જોવા મળે તો કે વિના ગોળ વિના મોડો કંસાર માત વિના સોનો સંસાર વિના વિના શબ્દ આવે એટલે ઠોકવાનું વિનોક્તિ મા વિના કે મા વિના એવી દીકરી મા વિના એવી દીકરી વિના એવી સૂર્ય વિના કેમ હોય ગગન તો વિના એવું અર્થ વિના નહીં શ્રાવ્ય તો વિના એવું ઓકે અલંકાર વિના કેવી રીતે સાહિત્ય કૃતિ શોભી ઉઠે તો વિના એવું વિના આવે એટલે ઠોકવાનું શું તો કે વિનોક્તિ વિના આવે એટલે શું હોય વિના આવે એટલે વિનોક્તિ વિના આવે એટલે વિનોક્તિ અને પછી છે વિષમ અલંકાર આ તો સાવ સહેલું છે વિષમમાં બે વખત ક્યાં ક્યાં હોય જ્યારે બે વસ્તુની સરખામણી શક્ય ન હોય ત્યારે આ અલંકારનો ઉપયોગ થાય છે વાક્યમાં બે વખત ક્યાં આવેલું હશે ઓકે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી ક્યાં ગાંધીજી ને ક્યાં હિટલર પછી તો કે ક્યાં ગાંધીનગર ને ક્યાં અમદાવાદ ક્યાં રાવણ ને ક્યાં રામ ક્યાં રાવણ ને ક્યાં રામ ક્યાં આગ્યો ને ક્યાં સૂર્ય પછી તો કે આપણે જીવને એ આપણે જીવને એ ભગવાન આપણે આજ્ઞા ને એ ભાણ હો આપણે આજ્ઞા ને એ ભાણ હોરે તો શું કે છે વિષમ અલંકાર જ્યારે બે વસ્તુ સરખામણી શક્ય જ ના હોય આપણે આજ્ઞા ને એ ભાણ એટલે સૂર્ય સરખામણી શક્ય છે નહીં જ્યારે બે વસ્તુ સરખામણી શક્ય ન હોય ત્યારે આપણે આ અલંકાર ઉપયોગ કરીએ છીએ વાક્યમાં શું હોય છે મોટા ભાગે તો બે વખત ક્યાં ક્યાં આવેલું હશે તો આ થયું વિષમ અલંકાર કેવો અલંકાર થઈ ગયો તો કે વિષમ અલંકાર તો અહીંયા જે તમારું અલંકારનું એક નાનું ચેપ્ટર છે એ લગભગ થઈને બહાર રહેશે તમારા મનમાંથી કેમ તો કે કે શંકા હોય ના આવડે ના આવડે ખોટું આ દુનિયામાં ના આવડે એવું કઈ છે જ નહીં હા એક વાર બે વાર ત્રણ વાર દરેકના પોતપોતાની ગ્રહણ શક્તિ એટલે કે ગ્રાસપિંગ ના આધારે જવું પડે કોઈ એક વખત જોવે એને પાડી દે કોઈને બે વખત જવું પડે કોઈ ત્રણ વખત જવું પડે કોઈ ચાર વખત જવું પડે એ દરેકની પોત પોતાની ગ્રહણ શક્તિ ઉપર હોય છે ગ્રહણ કરો સારું શીખો અને મસ્ત મજાની ટેસ્ટ આપી દો એટલે હું છૂટો થાઉં થસંધે અલંકાર એટલે શું ભ્રાંતિમાન અલંકાર એટલે શું સયોક્તિ અલંકાર એટલે શું વિનોક્તિ અલંકાર એટલે શું વિષમ અલંકાર એટલે શું ફટાફટ જવાબ આપી દો સાવ સહેલું છે જો સસંધે અલંકાર એટલે તમને ખબર પડી જાય શંકા શું થાય શંકા જ્યારે ઉપમેય જાણે ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા થતી હોય ત્યારે સસંધે અલંકાર બને છે ભ્રાંતિમાં અલંકાર ભ્રાંતિ એટલે કે શું થાય તો કે સરખાપણું હોય અને એના લીધે આપણા મનમાં ભ્રાંત એટલે કે શું પેદા થાય સરખાપણું હોય એના લીધે ભ્રાંત પેદા થાય કોમ કે જ્યારે એક વસ્તુના સ્થાને અમુક સરખાપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે છે ભ્રાંતિ એટલે કે ભ્રમ ભ્રમ થાય આપણને સહક્તિ અલંકાર સહક્તિમાં અલંકારમાં બે વાક્ય જોડાય સ હોય સાથે હોય ને હોય જાણે હોય જોડે હોય સ સ સાથે જોડે ને જેવા શબ્દોથી બીજું વાક્ય જોડાય તો એ શું બને સહક્તિ વિનોક્તિમાં વિના હોય વિનોક્તિમાં શું હોય વિના વાક્યમાં વિના શબ્દ દેખાય ત્યારે ઓકે વિનોક્તિ અલંકાર હોય છે અને વિષમ અલંકાર વિષમ અલંકારમાં શું હોય તો કે ભાઈ બે વસ્તુ છે એના વચ્ચે વિષમતા દર્શાવવામાં આવે છે બે વખત ક્યાં ક્યાં જોવા મળે છે જ્યારે બે વસ્તુની સરખામણી શક્ય ન હોય ઓકે ત્યારે વાક્યમાં બે વખત ક્યાં ક્યાં આવું આપણને જોવા મળતું હોય છે તો એ શું થઈ ગયું તો કે એ થઈ ગયું વિષમ અલંકાર તો ટોટલ આપણે આવી રીતના આખા અલંકારના બે ભાગ પાડેલા શબ્દ અલંકાર અર્થાલંકાર શબ્દ અલંકારમાં આપણે પાંચ જોયા માંથી તમને પરીક્ષામાં એકથી દસમાં ગમે પૂછાય તમને એ સત્યાવીસ સત્યાવીસ મગજમાં હોવા જોઈએ ફટાફટ સત્યાવીસ સત્યાવીસનું પુનરાવર્તન કરી લઈએ ઓકે તમે પણ મારી સાથે બોલતા જશો કે શરૂઆત આપણે કઈ ભાઈ અલંકારના બે પ્રકાર પાડ્યા એક આપણે શબ્દાલંકાર અને બીજું પાડ્યું અર્થાલંકાર શબ્દ અલંકારમાં આપણે પાંચ જોયું વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ અનુપ્રાસ વર્ણ એટલે અક્ષર એકનો એક અક્ષર બે કે બે થી વધારે વખત આવે તો આપણે એને શું કહેશું તો કે વર્ણ સગાઈ વર્ણાનુપ્રાસ અથવા તો આપણે કહેશું અનુપ્રાસ અથવા તો ઝમક અથવા તો વૃદ્ધાનુપ્રાસ ઓકે પછી આપણે જોયું શબ્દાનુપ્રાસ એકનો એક શબ્દ બે વખત કે એક જેવા લાગતા બે શબ્દો હોય એકનો એક શબ્દ બે વખત હોય તો જોવાનો અર્થ એક જ થતો હોવો જોઈએ તો શબ્દાનુપ્રાસ પણ બે શબ્દના જો બે અર્થ નીકળે તો આપણે એને નામ આપીતું યમક શું નામ આપીતું યમક બે શબ્દના બે અર્થ ઓકે પછી આ શબ્દનો પ્રશ્ન એમક બેને તમે જળ પણ કહી શકો જ્યારે વચ્ચે પ્રાંશ બેસે ત્યારે આંતર કહેવાય અને છેલે પ્રાંશ બેસે ત્યારે અંત્યાનો કહેવાય ઓકે આંતર એટલે કે પ્રાંશ સાકડી અંત્યાનો પ્રાંશ એટલે કે પ્રાસાનો પ્રાંશ તો આ આપણે જોયું શબ્દાલંકારમાં વર્ણ એટલે અક્ષર બે કે બે થી વધારે વખત શબ્દ તો કે એકનો એક શબ્દ બે કે બે થી વધારે વખત આવે અર્થ એક જ હોય અથવા તો એક જેવા લાગતા બે શબ્દ હોય બે શબ્દના બે અર્થ હોય તો એમક કહેવાય વચ્ચે પ્રાંશ બેસે તો આંતર પ્રાંશ છેલે પ્રાંશ બેસે તો અંત્યાનો પ્રાંશ પછી આપણે અર્થાલંકારમાં ગયા ઉપમા તો કે ભાઈ જાણે રખે શકે સિવાયનો કોઈ પણ શબ્દ હોય તો ઉપમા કહેવાય પછી શું હતું તો કે એક એક કરતાં વધારે ઉપમાન સાથે સરખાવવામાં આવે ત્યારે માલોપમાં બને છે રૂપકમાં તો કે કોઈ સરખામણી દર્શક શબ્દ ના હોય ડાયરેક્ટ શું કરે થ્રો મારે ઓકે સાધારણ ધર્મ એમાં હોતું નથી માલા રૂપકમાં તો કે એક ઉપમેયને એક કરતાં વધારે ઉપમાન સાથે એકરૂપતા દર્શાવવામાં આવે ઉત્પ્રેક્ષામાં જાણે રખે શકે શા આપેલું હોય શ્લેષમાં એક શબ્દના ઓકે વ્યતિરેકમાં વધારે પડતી સરખામણી કરવામાં આવે તો વ્યતિરેક કહેવાય કે વધારે પડતી સરખામણી જ્યારે અનન હોય એટલે કે મા તે માં શ્લેષમાં એક શબ્દના બે મતલબ નીકળે એક શબ્દ બે મતલબ તો શ્લેષ વ્યાજ સ્તુતિ એટલે વખાણમાં નિંદા વ્યાજોક્તિ એટલે કે નિંદામાં વખાણ હોય સજીવ આરોપણ આપ્યું હોય તો નિર્જીવને સજીવનું ઢોંગ કરાવે દ્રષ્ટાંત આપ્યું હોય તો કે ઉદાહરણ આપીને સમજાવે તો દ્રષ્ટાંત કહેવાય અતિશયોક્તિ રજનીકાંત અસર નકરું દેન દે સરખામણી હોય નહીં ચલો ત્યાંથી આગળ આપણે જોયું અર્થાંતરન્યાસ એમાં આપણે જોયું કે વાક્યમાં રહેલી હકીકત નું વિશેષ હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતરન્યાસ બને છે વિરોધાભાસ અલંકારમાં વાક્યમાં આપણે જોઈન ખબર પડી જાય કે એક વાક્ય એ જ વાક્ય પોતાનો જોઈએ વાક્યનો વિરોધ દર્શાવતો હોય છે આપેલ વાક્ય આપેલ વાક્યનો જ વિરોધ કરતો હોય તો વિરોધાભાસ કહેવાય અવ્યંતિ અલંકાર અવ્યંતિ અલંકારમાં ઉપમેય છે એનો નિષેધ કરવામાં આવતો હોય છે એટલે કે છુપાવવામાં આવતું હોય છે ઉપમેયનો નિષેધ કરી અને છુપાવવામાં આવે છે અન્યોક્તિ અલંકાર અન્યોક્તિ અલંકારમાં હંમેશા આપણે યાદ રાખવાનું થાય શું તો કે કહેવત દ્વારા કંઈક સમજાવવામાં આવ્યું હોય છે મોટા ભાગે કહેવત દ્વારા અલંકાર જોવા મળે છે જે વર્ણન છે એ બેઠે બેઠું વર્ણન કરવામાં આવે છે ઉપમેય જાણે ઉપમાન હોય તેવો સંશય એટલે કે શંકા થતી હોય ત્યારે સસંધેહ અલંકાર બને છે ભ્રાંતિમાન એટલે કે ભ્રમ થાય એક વસ્તુના જેવું જ બીજી વસ્તુનો ભ્રમ થાય જ્યારે એક વસ્તુના સ્થાને અમુક સરખાપણાના કારણે બીજી વસ્તુ માની લેવામાં આવે ત્યારે ભ્રાંતિમાન અલંકાર બને છે સહક્તિ અલંકાર બે વાક્ય એકબીજા સાથે જોડાય સહ છે સાથે છે જોડે છે ને એવા શબ્દો જોડાતો હોય છે પછી વિનોક્તિ અલંકાર એમાં વિના શબ્દ તમને જોવા મળતું હોય છે અને છેલ્લે વિષમ અલંકાર ઓકે બે વસ્તુની સરખામણી શક્ય ના હોય જ્યારે બે વસ્તુની સરખામણી શક્ય ના હોય ત્યારે વાક્યમાં બે વખત ક્યાં ક્યાં એવું આપણને જોવા મળતું હોય છે તો આ છે અલંકાર એમાં ત્રણ અલંકાર એવા હતા કે જેની સાથે તમે કમ્પેરિઝન કરવી હોય તો કરી શકો કે એક છે શબ્દાનુપ્રાસ બીજું છે યમક અને શ્લેષ જો અલંકાર શબ્દ અને અર્થ આપણે શબ્દાનુપ્રાસમાં બે શબ્દ હોય અર્થ એક જ હોય બે શબ્દોનો એક જ અર્થ તો શબ્દાનુપ્રાસ યમકમાં બે શબ્દના બે અર્થ હોય બે શબ્દના બે અર્થ હોય તો યમક શ્લેષમાં એક શબ્દના બે અર્થ હોય એક શબ્દના બે અર્થ એટલે કે જો શબ્દ એક અર્થ બે તો શ્લેષ બે શબ્દ એના બે અર્થ તો યમક પણ બે શબ્દનો એક જ અર્થ નીકળે તો એને કહેવાય શબ્દાનુપ્રાસ બે શબ્દ અર્થ એક જ હોય શબ્દાનુપ્રાસ બે શબ્દ બે અર્થ તો એને કહેવાય યમક અને એક જ શબ્દના બે અર્થ હોય તો એને કહેવાય શ્લેષ શબ્દાનુપ્રાસમાં તો કે કોઈ એક જ શબ્દ એકથી વધારે વખત આવે અને એકનો એક જ અર્થ રહેતો હોય તો એ શબ્દનો પ્રાસ કહેવાય યમકમાં તો કે ભાઈ એકનો એક શબ્દ બે વાર આવે બંને વખત અર્થ અલગ અલગ થતો હોય શ્લેષ તો કે ભાઈ એક શબ્દના બે અર્થ થતા હોય તો એને શું કહેવાય તો કે શ્લેષ કહેવાય હળવે 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 હળજી મારા મંદિરે આવોને હળવે 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 તેણે વખત છે પણ તેણે વખત અર્થ એકનો એક જ શબ્દનો પ્રાસ કહેવાય મન ગમેનથી બોલ દમેનતી નળે પાડ્યો સાદ તો ગમેનથી દમેનથી શબ્દાનું પ્રાસ કર્ણે કર્ણનું કુંડળદાનમાં આપી દીધું કર્ણ કર્ણના બે શબ્દના બે અર્થ થાય તો એને કહેવાય યમક થયા પૂરા બેહાલ સુરત તું જ રડતી સુરત 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 બે શબ્દ બે શબ્દના બે અર્થ એને કહેશું યમક અંધકારના આ સાગરમાં કોઈ તારો નથી સાગર એટલે બે અર્થ થાય દરિયો થાય અને દુનિયા પણ થાય શ્લેષ એક જ શબ્દના બે અર્થ કાળ આગળ માનવી લાચાર છે કાળ એટલે બે વસ્તુ થયું એક સમય અને બીજું છે ક્રોધ એક જ શબ્દના બે અર્થ આને કહેવાય શ્લેષ એવી જ રીતે ઓકે વ્યક્તિરેક અને અતિશયોક્તિ એમાં પણ છે વ્યક્તિરેકમાં વધારે પડતી સરખામણી હોય અતિશયોક્તિમાં નકરું વધારે પડતું હોય છે સરખામણી હોતી નથી રેડી તો અહીંયા મેં મારી દ્રષ્ટિએ તમામ કોશિશ કરી છે કે જેથી કરીને તમને આખે આખું અલંકાર જિંદગીભર યાદ રહી જશે તમે શાંતિથી લખી નોટ બનાવીને મસ્ત તૈયાર કરી રાખજો પરીક્ષામાં ગમે ત્યારે પરીક્ષામાં વાક્ય આવશે તમે વાક્ય જોઈને ખબર પડી જશે અને આ મારા શબ્દો સ્મિત સાથે યાદ રાખજો તમે પેપર આપતા હશો અને અંદર તમને જાણે આવી છે એટલે તમે ઉત્પ્રેક્ષા ટીક કરી દેશો તમે મનમાં રાજી થશો આ હા હા કીધું હતું નવ્વાણું ટકા લગભગ તમને જાણે જોવા મળતું હોય તો કે પરીક્ષામાં એને એ આપણે પાછા પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન જોઈશું તો એમાં તમને ખ્યાલ પડશે કે જાણેવાળા એક્ઝામ્પલ સૌથી વધારે પૂછાતા હોય છે રેડી તો સરસ મજાનો પ્રયત્ન કર્યો છે કે જેથી કરીને તમે સંપૂર્ણ ન્યાય આપી શકો અલંકારને અને આ જ વસ્તુ તમારે બરકરાર રાખવાની છે આખું આખું અલંકાર તમને ખાલી બે મિનિટ થાય ભણતા ભલે બે કલાક થતી હોય પણ એકવાર ભણી લીધા પછી તૈયાર કરી લીધા પછી માત્ર બે મિનિટ મેક્ઝિમમમાં મેક્ઝિમમ કે બે મિનિટથી વધારે થાય નહીં તો એ બે મિનિટ તમે આપતા રહેજો પરીક્ષા આવે ત્યાં સુધી રિવિઝન કરતા રહેજો જેથી કરીને દરેક પરીક્ષામાં પુષ્કળ માર્ક્સ આવશે જેટલું પૂછાય એટલું તમારું સાચું પડવું જોઈએ આવી રીતે દરેકે દરેક આપણે ટોપિક કરી લેશું જેથી કરીને આપણે બધે બધા ટોપિકના બધે બધા માર્ક્સ આવે જેથી આપણે મેરિટમાં ઉપર આવીએ અને આપણે મનગમતી નોકરી આપણની ચોઈસ પ્રમાણે મળી જાય હા મહેનત કરેલી છે ઓકે તમને દેખાણીએ છે આ મહેનત તમને પણ દિલ ઉપર લાગી હોય અને તમને એવું લાગ્યું કે ના ખરેખર મજા આવે અને બહુ આનંદ થયો ઓકે તો તમારો કમિટમેન્ટ તો જે બી તમને લાગ્યું હોય એક નાનકડું આમ તો શું હોય કે આપણે અમારો ખોરાક શું ખબર વિદ્યાર્થીઓનો પ્રતિભાવ શિક્ષક કેવો હોય તો કે અરીસામાં જોવાની જરૂર ન હોય વિદ્યાર્થી આમ બેઠો ને એને ખબર પડી જાય એટલે તમે તમારો પ્રતિભાવ પ્રતિભાવ આપી શકો એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસ ઓકે પ્લે સ્ટોરમાં લખશો ત્યાં તમે તમારો રેટ અને રિવ્યુ કરી શકો ઓકે ફાઇવ સ્ટાર તમે આપી શકો તમારી જે અનુભૂતિ હોય તમને જે મહેસૂસ મહેસૂસથી હોય એ તમે લખી શકો જેથી કરીને મને એક રાજીપો થાય અને તમને ગમે તો તમે તમારા ગ્રુપમાં શેર પણ કરી શકો રેડી મફતમાં છે ને ભાઈ એમાં તમારે કંઈ મહેનત કરવાની જરૂર નથી નેટ તો ફ્રી છે જ તે એટલે તમે વિડીયો જોયો હોય તમે શેર પણ કરી શકો સ્ટેટસમાં મૂકી શકો જેથી કરીને તમારી જેમ બીજા બધા મિત્રો પણ લઈ શકે અને તમે એપ્લિકેશન યુઝર છો ઓકે તમે પેમેન્ટ કર્યું છે પેમેન્ટ કરતાં કોઈને બીક લાગતી હોય તો તમે એને સજેસ્ટ પણ કરી શકો કે બીવાની જરૂર નથી મેં કર્યું છે ચાલે છે તારું પણ થઈ જશે રેડી સિમ્પલ ઘરે બેઠા તમે ફોન પે Google Pay Paytm થી ગમે તે રીતે પેમેન્ટ કરી અને એપ્લિકેશન માં જોડી શકો છો મજા આવે તો સૌને ક્યો ન આવે તો અમને ક્યો રેડી તો આગળ મળીએ ત્યાં સુધી જોતા રહો એન્જેલા એકેડમી ડિજિટલ ક્લાસ મારી એટલે કે સમ્રાટ સામંત ગઢવી સાથે જય હિન્દ જય ભારત